આ રેપકાંડ અંગે પ્રતિક્રિયા એ અંગે સંપૂર્ણ રીતે સંવેદનશીલ છે અને જે નરાધમોએ પોતાની વાસના સંતોષવા માટે નિર્દોષ નાબાલિક બાળકીઓનો સાથે સ્વીકૃત્ય કર્યું છે એ રાજ્ય સરકાર હરગીત ચલાવી લેવા માટે તૈયાર નથી આના માટે રાજકોટ અને સુરતમાં આવું કૃત્ય કરવાવાળા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બરોડાની અંદર પચાસ કરતાં વધારે ટીમો આની અંદર લગાડીને આરોપીઓની ધરપકડ કરવા માટે સંપૂર્ણ તંત્ર કાર્યરત છે આના માટે જે બનેલો કાયદો છે અને કાયદાની જે મહત્તમ સજાની જોગવાઈ છે ફાંસીની સજા એના માટે આ નરાધમોને ફાંસીની સજા મળે એના માટે રાજ્યનું ગ્રહ વિભાગ રાજ્યનું પોલીસ તંત્ર અને રાજ્યનું કાયદા વિભાગ સંયુક્તપણે આયોજન કરીને ગત દિવસોની અંદર આ પ્રમાણેની ઘટનાઓમાં સજાઓ અપાવવામાં સફળ રહ્યા હતા તેમ આ બધા જ પ્રકારના કેસોની અંદર આ તમામ આરોપીઓને ફાંસીની સજા મળે એના માટે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એ દિશામાં પ્રયત્ન કરશે આ માટે બનેલી ઘટના રાજકોટ એમાં નાની દીકરી ઉપર જે પાસવી રીતે બળાત્કાર કરવામાં આવ્યો તેના આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે એ જ રીતે સુરતની ઘટનામાં એ નાની બાળાના સાવકા પિતાના માધ્યમથી એનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું એ બાળકીના માતા દ્વારા જ્યારે પોલીસને કહેવામાં આવ્યું એને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને વડોદરામાં પાંચસો હેક્ટર જેટલી અવાવરૂ જમીન છે જગ્યા છે એ જગ્યાની અંદર કેટલાક છોકરા છોકરીઓ સાથે બેઠા હતા એમાંની એક આ દીકરી સાથે જે કૃત્ય કરવામાં આવ્યું છે હાલ પચીસ જેટલી ટીમો લગાડીને ટેકનિકલ સર્વેલન્સના આધાર ઉપર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર ઉપર જુદા જુદા સ્કેચો બનાવીને એ આરોપીઓને ધરપકડ કરવા માટે અત્યારે અમારા પોલીસ કમિશનરની ટીમ હેઠળ સંપૂર્ણ રીતે કાર્યરત છે આમ આ ત્રણેય ઘટનાઓમાં માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ સમગ્ર પોલીસ તંત્રને ગૃહ વિભાગને આની અંદર સંપૂર્ણ રીતે કામે લગાડ્યો છે આ આરોપીઓને પૂરી સજા મળે એના માટે અમે દરેક કેસની અંદર સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કરીશું નામદાર હાઈકોર્ટને વિનંતી કરીને આ તમામ કેસો ફાસ્ટ ટ્રેકની અંદર ટ્રાન્સફર કરાવીશું આ બધા જ કેસોની ચાર્જશીટ ઝડપથી થાય અને આ કેસોમાં કન્વિક્શન રેટ મહત્તમ એટલે કે ફાંસીની સજા કરવામાં આપણે સફળ રહીએ એટલા માટે પહેરવી ઓફિસર પણ રાખવા માટેનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે આ ઉપરાંત આ જે દીકરીઓ બળાત્કારનો ભોગ બની છે એને વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ એને આર્થિક નાણાકીય સહાય મળે એના માટેની પણ સંબંધિત કર્મચારી અધિકારીઓ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારે પૂરી સંવેદનાથી ગુજરાતની એક પણ બહેન દીકરી ઉપર ક્યાંય બળાત્કારની કે છેડતીની ઘટના ન બને એના માટે તમામ એસપી રેન્જ અને પોલીસ કમિશનરને વખતો વખત જુદી જુદી માર્ગદર્શિકા સૂચનાઓ આપવામાં આવી છે એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇનની પણ સુવિધા આપણે પૂરું કરવા કરવામાં આવી છે અને અવાવરૂ સ્થાનો ઉપર પેટ્રોલિંગ અને સાથે સાથે સમગ્ર રાજ્યમાં વોટ ઇઝ ગુડ ટચ અને વોટ ઇઝ બેડ ટચ જન જાગૃતિના અનેક કાર્યક્રમોના માધ્યમથી નાના બાળકોને જો આ પ્રમાણેના બેડ ટચના માધ્યમથી એનો દુરુપયોગ થતો હોય એના માટે જન જાગૃતિ લાવવા માટેનો પણ અમારો પ્રયાસ છે રાજ્ય સરકારની સંપૂર્ણ કટિબદ્ધતા છે અને સાથે સાથે કોઈ પણ પરિવારોમાં આ પ્રમાણેના કોઈ શોષણના કૃત્યો થતા હશે તો મારી અપીલ છે કે આવા તમામ પ્રસંગો અમારી પોલીસને ધ્યાનમાં લાવવામાં આવશે તો આવા નાના દીકરીઓના થતાં શોષણ અંગે અમે ચોક્કસ તાત્કાલિક અસરથી એમાં પગલાં લઈશું અને સાથે સાથે જે આ નાની દીકરીઓ ઉપરના બળાત્કાર માટેનો એમેન્ડેડ એક્ટ છે એના પછી આપણે સુરતના

ઢુંઢરની અંદર જે બાળકી સાથે દુર્વ્યવહાર થયો હતો એના સંદર્ભમાં પણ વીસ વર્ષની સજા અપાવવામાં આપણે સફળ રહ્યા છીએ અને આ બધા જ કેસોની અંદર રાજ્ય સરકાર નામદાર કોર્ટની મદદથી પોલીસની તપાસ ઝડપી કરાવીને વહેલામાં વહેલી તકે આ તમામ કેસોનો ચુકાદો આવે અને આરોપીઓએ જે દુષ્કૃત્ય કર્યું છે એના કારણે એ લોકોને ફાંસીની સજા મળે એવી અમે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ ચિંતા કરીશ રાજ્યના સીઆઈડી ક્રાઇમ હેઠળ અમારી મહિલા વિંગ ચાલે છે અને એ મહિલા વિંગના એડીજી કક્ષાના અધિકારીએ તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર